नमस्ते विद्यार्थी मित्रों, हूँ मुकेश पटेल, श्री विद्यानगर स्कूल तरफ थी तमने आवकारू छूँ। धोरण 6 विषय गणित, प्रकरण 7 अपूर्णांक संख्याओ, भाग 9 विभाग ई समच्छेदी अपूर्णांको। शब्दों पर ख्याल आ जाए अपने, सम एटले सरखा, छेद के जे अपूर्णांकना छेद समान होय तेने आपणे समच्छेदी अपूर्णांक तरीके ओळखीशुं। એટલે કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય। જેમ કે 5ના છેદમાં 7, 2ના છેદમાં 7, એટલે કે 5/7 અને 2/7, તો બંનેના છેદ જુઓ તો બંનેના છેદ કેટલા છે, તો બંનેના છેદ બરાબર 7, એટલે સમાન છે। માટે આ બંને અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંકો છે। 7/9 અને 7/10 એ સમછેદી અપૂર્ણાંકો નથી। આ બંને અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંક નથી, કેમ? કારણ કે પહેલો જે અપૂર્ણાંક છે એનો છેદ કેટલો છે, તો 9 છે। બીજા અપૂર્ણાંકનો છેદ કેટલો છે, તો 10 છે। તો આ બંને છેદ સમાન નથી, માટે આ સમછેદી અપૂર્ણાંક કહેવાય નહીં। અને આવા અપૂર્ણાંકને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીશું, જે આગળના ભાગમાં આપણે હવે ભણીશું। યાદ રાખો, મહત્વનો પોઈન્ટ છે, કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી, એટલે કયો અપૂર્ણાંક નાનો કયો અપૂર્ણાંક મોટો તે સમજવા માટે આ મહત્વનો પોઈન્ટ છે। સમછેદી અપૂર્ણાંકની જો વાત કરતા હોઈએ તો અંશ નાનો હોય તો એ સંખ્યા નાની, અંશ નાનો એ સંખ્યા નાની, અને અંશ મોટો એ સંખ્યા મોટી। ક્યારે? સમછેદી અપૂર્ણાંકની અંદર। જેમ કે ઉદાહરણ તરીકે તમને આપું કે 5/7 અને 3/7, તો આ સમછેદી અપૂર્ણાંક છે। તો આપણે અંશ જ જોવાનો, અંશમાં ઉપર કોણ છે, 5, અહીંયા અંશમાં 3 છે, તો 5 એ મોટા છે, 3 એ નાના છે, માટે પહેલો જે અપૂર્ણાંક છે એ અપૂર્ણાંક મોટો ગણાય। અને મોટો હોય તો એ બાજુ પહોળો ભાગ આવે, એટલે ગ્રેટર ધ્યાનની નિશાની આવે। તો આવી રીતે આ થઈ ગયું 5/7, 3/7, એટલે 5 મોટા છે, કારણ કે સમછેદી અપૂર્ણાંક છે એટલે અંશ મોટો છે, માટે 5/7 મોટો, એટલે ગ્રેટર ધેન નિશાની આવે આવી રીતે। તો આ પ્રકારના દાખલાઓ આપણે હવે કરવાના થશે, પ્રયત્ન કરો। પાન નંબર 149, પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો મોટો અપૂર્ણાંક છે? તો તમને ખ્યાલ આવી ગયો, હમણાં સમજાવી દીધું મેં, સમછેદી અપૂર્ણાંક છે, જોઈ લો સમછેદી અપૂર્ણાંક છે, તો એની અંદર ધ્યાનથી નિરીક્ષણ કરો તો 7 કેવા છે, નાના છે, અને 8 મોટા છે, તો 8 મોટા છે એટલે 8 > 7, માટે 8 અપૂર્ણાંક એટલે 8/10 એ અપૂર્ણાંક 7/10 કરતાં મોટો છે। તો એવી જ રીતે નંબર 2, 11/24 અને 13/24, તો એમાં પણ તમે જોઈ લો તો દેખાય છે તમને 13 મોટા છે, કારણ કે સમછેદી અપૂર્ણાંક છે અંશ જોવાનું, તો 13 મોટા છે, માટે 13/24 અપૂર્ણાંક 11/24 કરતાં મોટો છે, એટલે નીચે જવાબ લખાઈ ગયો 13/24 ગ્રેટર દેન 11/24। તો આવી જ રીતે તમે હોમવર્કમાં ત્રીજો ગણી શકશો। સત્તર છેદમાં 102 કે 12/102, તો મતલબ આ બેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે તમારે નક્કી કરવાનું છે। પ્રશ્ન નંબર 2, નીચેના અપૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। ચડતો ક્રમ એટલે પહેલાં નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એને ચડતો ક્રમ કહેવાય। ઉતરતો ક્રમ એટલે એનાથી ઊંધો, એટલે પહેલાં મોટી સંખ્યા, ત્યારબાદ નાની, ત્યારબાદ એનાથી પણ નાની, ત્યારબાદ એનાથી પણ નાની, એટલે આપણને ઉતરતો ક્રમ મળે। તો આપણને અહીંયા 3 અપૂર્ણાંક આપેલા છે, 3 અપૂર્ણાંકને તમે ધ્યાનથી જુઓ તો 3 અપૂર્ણાંકના છેદ સમાન છે, 8, 8, 8, એટલે સમછેદી અપૂર્ણાંક છે। તો હવે આપણે અંશને જોવાનું, સૌથી પહેલાં આપણે કયો ક્રમ કરવો છે, ચડતો ક્રમ। ચડતો ક્રમ મતલબ પહેલાં નાની સંખ્યા શોધવી પડે, તો અંશમાં જે નાનામાં નાની સંખ્યા હોય તે નાનો અપૂર્ણાંક બની જાય, તો 1 સૌથી નાની છે જુઓ, માટે 1/8 લેસ ધ્યાન। હવે બાકી બેમાંથી કઈ સંખ્યા નાની છે, 3 નાના છે, જોઈ લો, એટલે કે 3/8 અને બાકી રહ્યા 5/8।
तो आ बनी गयो चढ़तो क्रम। उतरतो क्रम तो पहला मोटी संख्या लखवी पड़े, तो उतरता क्रम नी अंदर पहला मोटी संख्या, तो आमांथी मोटा मोटी कई संख्या छे, पांच छे अंश में, एटले पांच ना छेद में आठ, ग्रेटर देन त्रण ना छेद में आठ, अने सौथी नानी संख्या एक ना छेद में आठ। तो आ प्रमाणे आ चढ़ता अने उतरता क्रम में आपणे गोठवणी करी। बी फरीथी पहला चढ़ता क्रम में गोठववा छे आपणे, तो चढ़ता क्रम में सौथी नानो अंश कयो छे, तो एक सौथी नाना छे जो, माटे पहला कोण आवशे एकना छेद में पांच, त्यारबाद बाकीनी चार संख्या में अंश कयो नानो छे, तो त्रण नानो छे एटले त्रणना छेद में पांच आवशे, लेस देन हवे त्रण बाकी रहे, त्रण में अंश कयो नानो छे, तो चार नाना छे एटले चारना छेद में पांच, हवे बे संख्या बाकी रहे, बेमांथी कई संख्या अंशमां नानी छे, तो सात नानी छे, सातना छेदमां पांच, अने त्यारबाद जे बाकी रही ते अग्यार छेदमां पांच। तो आ चढ़ता क्रममां थई गया। उतरता क्रममां एनाथी ऊंधू जे आपणे पहेलामां समजाव्युं ते प्रमाणे, पहेला मोटो अपूर्णांक, पछी ग्रेटर देन, नानो अपूर्णांक एनाथी, पछी एनाथी नानो, ए प्रमाणे गोठवणी थई गई। तो उतरता क्रममां गोठवणी नीचे આપી। એ જ રીતે તમારે જાતે સી ગણવાનો છે, ચડતા ક્રમમાં પણ ગોઠવવાનો છે અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાનો છે। તો ધ્યાન રાખજો, આપણે સમછેદી અપૂર્ણાંક એટલે છેદ સમાન હતા એને ધ્યાનમાં રાખીને આની આપણે ચર્ચા કરી। બીજી એક નોંધ લઈ લઈએ આપણે, સમછેદી અપૂર્ણાંક ન હોય, છેદ સરખા ન હોય, પરંતુ અંશ સમાન હોય, ધ્યાન રાખજો, જે પણ અપૂર્ણાંક આપ્યા છે બધા જ અપૂર્ણાંકના અંશ સમાન હોય, તો એ સંખ્યામાં કઈ સંખ્યા નાની ને કઈ સંખ્યા મોટી કે તે જાણી શકાય, તો એ વખતે આપણે છેદને ધ્યાનમાં રાખવાનું। અને ધ્યાનથી જોજો, છેદ નાનો તો અપૂર્ણાંક મોટો ઊંધું થઈ જાય, જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો બની જાય, અને જો છેદ મોટો હોય તો અપૂર્ણાંક નાનો બની જાય। જેમ કે ઉદાહરણ આપું, પાંચ છેદમાં સાત, પાંચ છેદમાં નવ, રાઈટ? તો તમે જો શું છે, તો અંશ સમાન છે, તો આપણે છેદ જોવાના। છેદમાં તમે જો સાત એ નાના છે, નવ કરતાં સાત નાના, ભલે છેદ નાનો છે માટે આ અપૂર્ણાંક મોટો છે, આ અપૂર્ણાંક મોટો છે, જ્યારે પાંચના છેદમાં નવ અપૂર્ણાંક નાનો છે, તો પાંચના છેદમાં સાત પહેલો અપૂર્ણાંક મોટો છે, માટે એમાં નિશાની કઈ આવે, ગ્રેટર દેન, જે ભાગ મોટો એની બાજુ પહોળો ભાગ લખવાનો, જે સંખ્યા નાની હોય એની બાજુ અણીવાળો ભાગ। તો આવી રીતે આપણે નક્કી કરીશું, પ્રયત્ન કરો। પાન નંબર 151, પ્રશ્ન નંબર 1, નીચેના અપૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। સંખ્યાઓ આપેલી છે અપૂર્ણાંક તરીકે, અને તમે ધ્યાનથી જો બધાના અંશ સમાન છે, તો આપણે છેદ જોવાના। હવે ચડતા ક્રમમાં ગોઠવવા છે, ચડતા ક્રમ મતલબ સૌથી નાની સંખ્યા પહેલાં લખવી પડે, અને સૌથી નાની સંખ્યા કઈ, જે છેદ સૌથી મોટો હોય તે। તો તમે જો આ બધામાં સૌથી મોટામાં મોટો છેદ કોનો છે, તો આરે, માટે આ સંખ્યા સૌથી નાની થાય એટલે પહેલાં લખાશે એકના છેદમાં પચાસ, લેસ ધ્યાન। ચલો હવે જે બાકી રહે એમાં છેદ કોનો મોટો દેખાય છે, તો એકના છેદમાં તેર, ત્રેવીસ, ત્રેવીસ મોટા છે જો, એટલે માટે લેસ ધેન એકના છેદમાં ત્રેવીસ। હવે જે બાકી રહે એમાં કોનો છેદ સૌથી મોટો છે, તો સત્તર મોટા છે જો છેદમાં, એટલે એકના છેદમાં સત્તર, એટલે એના પછી લખાય એકના છેદમાં સત્તર। હવે જે બાકી રહે એમાં કોનો છેદ સૌથી મોટો છે, તો એકના છેદમાં બાર, બાર મોટા છે, માટે એના પછી લખાય એકના છેદમાં બાર, લેસ ધેન, હવે તો નવ મોટા છે છેદમાં, માટે એકના છેદમાં નવ, એના પછી લેસ ધેન એકના છેદમાં સાત, લેસ ધેન એકના છેદમાં પાંચ। તો આ આપણે ચડતા ક્રમમાં લખી, ઉતરતા ક્રમમાં એનાથી ઊંધું, સૌથી પહેલાં પહેલી મોટી સંખ્યા લખવી પડે, મોટી સંખ્યા એટલે કઈ, તો જેનો છેદ સૌથી નાનો હોય તે। ક્યારે આવું કરવાનું, બધાના અંશ સમાન હોય ત્યારે, અહીંયા બધાના અંશ એક 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 સમાન છે એટલે છેદ જોવાનો।
तो जेनो छेद सौथी नानो होय ते संख्या सौथी मोटी। तो आ बधामां कोनो छेद सौथी नानो छे? तो एकना छेदमां पांच छे, एनो छेद जो सौथी नानो छे पांच, माटे ए संख्या सौथी मोटी एटले एकना छेदमां पांच पहला लखाय ग्रेटर देन। हवे जे बाकी रही एमां कोनो छेद सौथी नानो छे? तो एकना छेदमां सातनो छे, सात सौथी नाना छे जोई लो, એટલે લખાઈ ગયું એકના છેદમાં સાત। તો એ પ્રમાણે શું આવશે? એકના છેદમાં નવ, ત્યારબાદ શું આવશે એ જ પ્રમાણે? એકના છેદમાં બાર, એકના છેદમાં સત્તર, ગ્રેટર ધ્યાન એકના છેદમાં ત્રેવીસ, ગ્રેટર ધ્યાન એકના છેદમાં પચાસ। તો આવી રીતે આ ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ ગોઠવી શકાય। એટલે સમજણ શું છે મહત્વની બાબત? આ જે નોંધ લખી છે નોંધને તમારે સમજી લેવી પડે। एना पछी बी होमवर्क में करवानो छे, त्रणना छेद में सात, त्रणना छेद में अग्यार, त्रणना छेद में पांच, त्रणना छेद में बे, त्रणना छेद में तेर, त्रणना छेद में चार, त्रणना छेद में सत्तर, बधाना अंश केवा छे समान छे जोई लो। एटले तमारे छेद में ध्यान में राखीने तमारे एने गोठवणी करवानी छे। ते त्यारबाद प्रयत्न करो पान नंबर 148 प्रश्न नंबर एक। તમે એક બોટલ લો, એમાં એક પંચમાંશ ભાગનું જ્યુસ લો। બોટલ છે એ બોટલમાં પાંચ સરખા ભાગ વિચારી લેવાના, એમાંથી એક ભાગ સુધી પાણી ભરવાનું, જ્યુસ ભરવાનું, અને તમારી બહેનને પણ એક બોટલ આપો તથા તેમાં એક તૃતીયાંશ ભાગનો જ્યુસ લો। એને પણ એવડી ને એવડી જ બીજી એક બોટલ આપો, તમે જે લીધી છે એવડા જ માપની, એમાં ત્રણ સરખા ભાગ કરો અને ત્યારબાદ એમાંથી એક ભાગ જેટલું પાણી એને આપી જ્યુસ આપી દો, તો એક તૃતીયાંશ ભાગનો જ્યુસ એને આપી દો। હવે બંને બોટલ સમાન હોય તો તમારા બંનેમાં કોનું જ્યુસ વધારે કહેવાય, કોની પાસે વધારે જ્યુસ આવે કહેવાય? તો મહત્ત્વની બાબત એ છે કે બંને જે અપૂર્ણાંક છે એ અપૂર્ણાંકનું ધ્યાનથી નિરીક્ષણ કરો। શું નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે, બંનેના અંશ સમાન છે। જો એકના છેદમાં પાંચ તમારી જોડે હતા અને તમારી બેન પાસે એકના છેદમાં ત્રણ, તો બંનેના અંશ સમાન છે। તો આપણે છેદ જોવાના, જેનો છેદ નાનો એનો જવાબ મોટો। તો કોનો છેદ નાનો છે? તો એકના છેદમાં ત્રણ વાળો ભાગ ત્રણ નાના છે, માટે એકના છેદમાં ત્રણ એ મોટો અપૂર્ણાંક બની ગયો, અને માટે એકના છેદમાં ત્રણ ગ્રેટર ધેન એકના છેદમાં પાંચ, અને એકના છેદમાં ત્રણ ભાગનું જ્યુસ કોના ભાગે છે? તો બહેનના ભાગે છે, મતલબ એ થયો કે મારી બહેન પાસે વધુ જ્યુસ છે। તો આવી રીતે સમછેદી અપૂર્ણાંકની આપણે ચર્ચા કરી, એના ઉપર દાખલાઓ ગણ્યા। છેદ સમાન ના હોય પણ અંશ સમાન હોય તો પણ કઈ સંખ્યા નાની ને કઈ સંખ્યા મોટી તેની આપણે વાત કરી, અને આ પ્રમાણે ભાગ નવનું કામ પૂરું થયું।